بس سادارو أبرني أقص إنتكي نسريكو شكياتي بابا أهل البيتكي أبا معصوم إنتكي بان إبي شكشدون دينا بابا كي بوحار بنابي نكيا تان ديبس باني بدكويا تي ماما آق لغاويا أني ناني سكناني تماتشا مقتاتا أني فقط إشتوز نهي بلكي كبالا تي كوفا كوفا تي شام تاكا ما فرا وما أوتو وتو سيد تجاد بما كربلا ما أسير كفامي أفيو جدي هميشا شام نمو سيبتو ياد كريني كنا أسور تهتا أشام 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 لا تلاي إلى القوم الظالمين إنا لله وإنا إليه راجعون الله दामन में बस किस किस्मा क्या है इस्लाम के दामन में बस किस किस्मा क्या है एक सर पे लुल्ला है एक सर शुदा है शबी जी أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد وآل محمد الصلاة عمود الدين إن قبلت قبلت معصية إن ردت ردت معصية صلوة اللهم صل على محمد وآل محمد وآل الله محمد پیغمبر ارشاد فرماوے چھے کہ نماز دین نو تھم چھے دین نو ستون چھے جو نماز قبول تو بدا عمال قبول انے جو نماز باطل تو بدا عمال باطل اکور کے چھے پیغمبر اسلام ماری عزیز ماو تتا بہنو اپنے بدا نے خبر چھے کہ خدا قرآن ماں کے چھے کہ رسول کیارے پروان نتھی کرتا سوائے اللہ نی وحی تھی یارے اللہ نا اردر تھی تو آ اللہ نا رسول کیے چھے جو نماز قبول تو بدا عمال قبول انے جو نماز رد تو بدا عمال رد چھے سلوات اللہم صلی اللہ محمد وآل محمد وعجیب فرجم ایک دیوز پیغمبر خدا حضرت محمد مصطفی صلی اللہ علیہ وآلہ وسلم મસ્જિદમાં બેઠા હતા તેમના સહાબીઓ સાથે એટલામાં એક શખ્સ આવીને એક જગ્યામાં જઈને નમાઝ પઢવા લાગ્યો એવી રીતે જલ્દી જલ્દી નમાઝ પઢીને નીકળી ગયો રસૂલે ખુદા તેમને જોઈને કીધા આવી હાલતમાં જો આ માણસ મરી જાય તો કસમ ખુદાની તે અમારા દિલ ઉપર ન હતો વિચાર કરી આપણે કે અલ્લાહના રસૂલ શું કીધા છે તો બસ આપણે પણ અલ્લાહ સુબહાન વા તઆલા અને તેમના રસૂલના દિન ઉપર છે આપણે આપણી નમાઝની ધ્યાન રાખવી જોઈએ સરખી રીતે સારી રીતે અને આસ્તે આસ્તે નમાઝ પઢવી જોઈએ નમાઝ પહેલા જે વઝુ આપણે કરે છે તેને પણ સરખી રીતે તેના કોંજીસો સાથે કરે કેમ કે વઝુ સહી નહીં હોય તો નમાઝ કબૂલ નહીં થાય અને જો નમાઝ કબૂલ નહીં થાય તો આપણા બધા અમાલ કબૂલ નહીં થાય અઝાદારાને ઇમામે મઝલૂમ કરબલામાં જ્યારે ઇમામ હુસેન અલૈહિસ્સલામ નમાઝ પઢ્યા તો તેમના સહાબીઓ આડા ઊભા રહ્યા અને મૌલા નમાઝ પઢ્યા જ્યારે ઇમામ હુસેન અલૈહિસ્સલામની નમાઝ પૂરી થઈ તો તેમના સહાબી સૈને એટલા તેલેગા કે તે જમીન ઉપર પડી જાય છે ઇમામ
ઇમામ હુસૈન અલૈહિસલામ તેનું સર ખોરામાં લે છે. સઈદ ઇમામને પૂછે છે, યા મૌલા, તમે મારાથી રાજી છો? ઇમામ હુસૈન અલૈહિસલામ રોઈને કહે છે, મારો ખુદા, મારા નાના, મારા બાબા અને હું પર ખુશ છું. સઈદ કહે છે, મૌલા, મને એમ લાગે છે કે મારા માથા ઉપર કોઈ છે અને મને એકદમ સારું લાગે છે. ઇમામ હુસૈન અલૈહિસલામ કહે છે, હા સઈદ, મારા નાના તમારા ઇસ્તિકબાલ માટે આવ્યા છે. પછી સઈદ કહે છે, યા મૌલા, મને એમ પણ લાગે છે કે મારા જમના અને ડાબા પર કોઈ છે અને મારો ઉપર હાથ ફેરવે છે. ઇમામ હુસૈન અલૈહિસલામ કહે છે, હા સઈદ, મારા બાબા અલી અને મારા ભાઈ હસન આવી ગયા છે. પછી સઈદ કહે છે, યા મૌલા, મને એમ પણ લાગે છે કે મારા પગ આગળ કોઈ છે. ઇમામ હુસૈન કહે છે, એ સઈદ, તમારા પગને વાળી લો, તમારા પગને ક્લીન કરી લો, મારી માં ફાતિમા તમને દુઆ આપવા આવ્યા છે. પછી સઈદ જખમી હાલતમાં તેના પગને વાળી લે છે, સલામ કરે છે અને તેની રૂહ જન્નત તરફ પરવાસ કરી ગઈ. અલાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન.